वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरिचरित्रामृत सागर पूर नवमू तरंग अठारमू सद्गुरु आधारानंद स्वामी आ तरंग में गांफ गाम में श्रीहरि पधारिया छे, संतों ने कीर्तन गावानी आज्ञा करे छे। ये प्रसंग आ तरंग में अपने श्रवण करीशु। रसोई भेती यार जब दिन ही चढ़े मध्यान, श्री हरि आए झेवने शीघ्र होई भगवान। रसोई भयेती यार जब दिन ही चढ़े मध्यान, श्री हरि आए झेवने शीघ्र होई भगवान। जारे रसोई तैयार थई गई अने मध्यान्हनो समय थयो त्यारे भगवान श्रीहरि तुरंत जमवा माटे पधार्या। अति विचक्षण एवा पुरुषोत्तम श्रीहरि पहला ठंडा जलथी नाह्या, पछी एक पीतांबर पहेर्यू अने बीजू एक ओढ़ी लीधू। धर्मकुवर श्रीहरिए एक हाथमां रूमाल राख्यो અને આવીને સોનાના બાજોટ ઉપર બેઠા વર્ણીએ જે રસોઈ ઘણી સરસ બનાવી હતી, જે જે ભોજન બનાવ્યા હતા તે થાળમાં પીરસીને લાવ્યા ત્યારે તેને શ્રીહરિ જમવા લાગ્યા। ગાંફના રાજાનો ઉદ્ધાર કરવા સુખકારી એવા શ્રીહરિ ઘણા જ ભાવથી તે ભોજન જમતા હતા। જ્યારે થાળ જમી રહ્યા ત્યારે તેની પ્રસાદી રાજાને મોકલી। જમ્યા પછી હાથ અને મુખ ધોયા, મુખવાસ લીધો, સંતોની પંગત કરવાની આજ્ઞા કરી। જેટલા સંતો દરબારોને પાર્ષદો હતા તે બધા પંગતમાં બેસી ગયા। શ્રીહરિ પીરસવા માટે આવ્યા, જે જે ભોજન હતા તે બધા પીરસ્યા। સંતોને અને દરબારોને આનંદિત કરવા માટે શ્રીહરિ વારંવાર પંગતમાં પીરસવા ફરતા રહ્યા। જ્યાં સુધી સહુ જમતા હતા ત્યાં સુધી સુખદાયક શ્રીહરિ પંગતમાં ફર્યા, બધા જમીને તૃપ્ત થયા એમ જ્યારે જાણ્યું ત્યારે તરત હાથ ધોયા। આપણે ચેષ્ટામાં પણ નિત્ય શ્રવણ કરીએ છીએ, ભગવાન શ્રીહરિને પીરસવામાં જે શ્રદ્ધા અને ઉત્સાહ હતો, આપણને જમવામાં ઉત્સાહ છે અને ભગવાનને જમાડવામાં ઉત્સાહ છે। સાગરની કથામાં વારંવાર આપણે શ્રવણ કરીએ છીએ, વારંવાર સંતો ભક્તોની પંગતમાં પીરસવા માટે ભગવાન શ્રીહરિની શ્રદ્ધા ક્યારેક ખૂટતી જ નહીં। ધામમાં જતા સુધી પોતાના પ્રાણથી પણ પ્યારા સંતોને ભક્તોને ભગવાન શ્રીહરિએ અઢળક પીરસ્યું છે, અતિ પ્રેમથી જમાડ્યા છે। આ કથા આપણને જીવનમાં ઘણી મોટી પ્રેરણા આપે છે। ગુણાત્યાનંદ સ્વામી એમ બોલ્યા
આપણને ભગવાનને મોટા પુરુષ ઉપર જેટલું હેત છે એના કરતા અનંત ગણું હેત મહારાજ અને મોટાને આપણા ઉપર છે. પૂજ્યપાદ ગુરુજી જ્યારે પધારે ને સંતોને પીરસવા અવારનવાર આવે, સંતોને મુખમાં પ્રસાદી આપીને જમાડે. આપણા સંતો પણ અહીંયા ભક્તો આવે છે, બધા જાણે છે. શનિવારે તો શું આપણી પાસે જગ્યાની મર્યાદા છે, જગ્યા નાની છે, બહેનો ભાઈઓ હોય. બાકી દરેક શનિવારે પણ સંતો ભક્તોને પીરસવા માટે આવે, સંતોને પણ એટલો બધો ઉત્સાહ. આપણા પૂજ્ય નિષ્કામ સ્વામી, એને જે સંતોને જમાડવાનો ઉત્સાહ છે, પીરસવાનો જે ઉત્સાહ છે, ઓલવેજ એવું દેખાય આવે ભગવાન, ભગવાનના એકાંતિક સંતો, ભગવાનના એકાંતિક ભક્તો. આજે યાદ કરીએ આપણા અશ્વિન ભગત, ભક્તોને જમાડવાની વાત હોય, ભક્તો માટે રસોઈ બનાવવાની વાત હોય, અશ્વિન ભગત આખી રાત જોબ કરીને આવ્યા હોય ઘરે, પણ ખબર પડે આજે કંઈક મંદિરમાં સેવા છે, રસોઈ બનાવવાની છે, દોડી દોડીને આવી જાય. આપણા સુરેશ ભગત પેન્સિલવેનિયાવાળા, કિચનમાં સેવા કરનારા સ્ત્રી ભક્તોની સેવા ભલે આપણે નામથી નથી જાણતા, નથી બિરદાવી શકતા, પરંતુ સ્ત્રી ભક્તોની સેવા જો ક્યારેક આપણે વિચારીએ ને તો આપણને એમ થાય કે આ જેટલી સેવા દેખાય છે ને આ બધી સેવા કરતાં મોટી ઉચેરી સેવા કિચનની હોય છે. ભગવાન શ્રીહરિનો ઉત્સાહ એવો છે. એટલા માટે તો પૂજ્યપાદ ગુરુજીએ સૂત્ર આપ્યું છે, દિવસમાં એકવાર સાથે બેસીને ભજન કરો અને એકવાર સાથે બેસીને ભોજન કરો. અમે વિચરણમાં ઘણા ભક્તોના પ્રશ્ન સાંભળીએ કે સ્વામી, દીકરો છે ને અમારી સાથે બહુ ઓછી વાતો કરે છે, ખબર નહીં એના મનમાં શું ચાલે છે, એમને ખબર નથી પડતી. એના મિત્રો સાથે તો રાતના 2-2 વાગ્યા સુધી મંડ્યો હોય. આવા પ્રશ્નો ઘરે ઘરે અમે સાંભળીએ છીએ, ઘણી વાર સાંભળીએ છીએ. આનો ઈલાજ એક જ છે. દીકરા પાસે તમે પ્રેમ મેળવવાની ઈચ્છા રાખો છો તો દીકરાને તમારે શું આપવું પડશે? પ્રેમ આપવો પડશે. પ્રેમનું વાવેતર કરવું પડશે, પ્રેમનું સિંચન કરવું પડશે, તો એમાંથી પ્રેમનો જન્મ થશે. દીકરા પાસે તમે સમયની અપેક્ષા રાખો છો તો સમયની વાવણી કરવી પડશે, દીકરાઓ પાછળ સમય આપવો પડશે, તો તમને સમય આવશે ત્યારે દીકરાઓ સમય આપશે. માટે માતા પિતાઓએ, વડીલોએ બાળકોની કેળવણી માટે આ શ્રીજી મહારાજની બધી રીતો છે ને, આ રીત કેવી છે, ભલે અક્ષરધામ સુધી આપણને પહોંચાડે છે પણ આ લોકમાં પણ કામ લાગે એવી રીતો છે. જીવન અને વ્યવહારમાં પણ આપણને પ્રેરણા પૂરી પાડે એવી આ બધી રીતો છે. કેવી સરસ મુક્તાનંદ સ્વામીને મહારાજે ટકોર કરી સાગરમાં, સ્વામી તમે વિચરણ કરવા જાઓ, જીવોને કુટેવો છોડાવવાની છે, અધર્મમાંથી બચાવવાના છે, ધર્મમાં જોડવાના છે, ધર્મનિયમ પળાવી ભગવાનની ભક્તિ કરાવી, એકાંતિક બનાવી અને આત્યંતિક કલ્યાણના અધિકારી કરવાના છે, પરંતુ સ્વામી પહેલા આ બધી વાતનો આગ્રહ ન રાખતા જીવોને તમારામાં હેત કેમ થાય એનો આગ્રહ રાખજો. જો એકવાર હેત થશે તો તમારી વાત મનાશે, વાત મનાશે તો તમે કહેશો એમ કરશે, તમે કહેશો એમ કરશે ત્યારે કુટેવો છૂટશે, ધર્મનું પાલન કરશે, ત્યાર પછી મુક્તિના અધિકારી બનશે. ઘણીક વાર અમારા સંતોથી પણ ભૂલ થઈ જાય, વ્યસન છોડવાનો અમે વધારે પડતો આગ્રહ કરીએ ત્યારે પરિણામ શું આવે? વ્યસનને તો જીવ ન છોડે પણ કોને છોડે? સંતોને છોડી દે. ખરેખર મહારાજે એટલા માટે સત્સંગમાં હોકા મેળી રાખેલી, હોકા પીનારા આવતા એને મહારાજ કહેતા જાઓ ઉપર જઈ આવો, આ સંકેત હતો, કોડવર્ડ હતો. સેના માટેનો? ઉપર જઈને હોકો ગડગડે આવો પછી આવો બેસો સત્સંગમાં. હોકો પાયો અને સત્સંગ કરાવ્યો શ્રીજી મહારાજે.
મહારાજને હોક્કો પાવો લક્ષ્ય નહોતું, પણ મહારાજને ખબર હતી એક દિવસમાં કોઈ જીવ એકાંતિક નથી બની શકતો, એક દિવસમાં બ્રહ્મજ્ઞાન પ્રગટ નથી થતું. આ દુનિયામાં સૌથી મોટા મોટી કસોટી હોય તો બીજા જીવનું ઘડતર કરે એની કસોટી થાય, અને તો જ થઈ શકે જીવનથી જીવન ઘડાય છે. એના માટે સૌથી પહેલા ધીરજ જોઈએ, ધર્મમય જીવન જોઈએ. એટલે શ્રીજી મહારાજ પોતાના જીવન દ્વારા સંતો ભક્તોમાં પ્રેમનું સિંચન કરતા, સંતો ભક્તોને ખૂબ રમાડતા, ખૂબ જમાડતા, આનંદ ઉપજાવતા. હવે એટલી અદ્ભુત વાત આવે છે, બધા ધ્યાનથી સાંભળજો. હા, સાગરની આ વાત તો એવી હું વાંચતો હતો, એમ થતું હતું આ કેવી મહારાજે વાત કરી. સુખકારી સુંદરવર શ્રી ઘનશ્યામ પછી આવીને થોડી વાર પલંગ ઉપર પોઢી ગયા. અતિશય પ્રેમી સ્વભાવના જે પાર્ષદો હતા તે વિરણ વાળાના પંખાને ભીંજવીને લાવ્યા અને પવન નાખવા લાગ્યા. પેલા વિરણના પંખા આવતા ને, વિરણની પેલી ચટાઈ આવતી એ પણ લગાવી દેવામાં આવતી જેથી કરીને ગરમી કપાઈ જતી. આજે પણ જૂના રજવાડાઓની અંદર આ બધી વસ્તુ જોવા મળે છે. વડોદરાવાળા નાથ ભક્ત અને ઉમાભાઈ નામે બે ભક્ત હતા, તે અખંડ શ્રીહરિની સેવા કરતા હતા. ક્યારેક શ્રીહરિ તેમના ઉપર ખીજાય અથવા રાજી થાય, તે બંને સ્થિતિમાં તેઓ તો સતત રાજી રહેતા. તે બંનેની સમજણ એવી હતી કે આપણી સેવાને શ્રીહરિ સ્વીકારે છે તે જ તેમની મોટી કૃપા છે. એટલે તેઓ ક્યારેય મનમાં ઝાંખા ન પડતા, હસ્તે મોઢે રાત અને દિવસ સેવા કરતા હતા. એવો તેમનો પ્રેમ એક સરખો કાયમ રહેતો. હરિ કો દોષન ગ્રહત કબ હું, હરિ કો દોષન ગ્રહત કબ હું, બેર બેર બર ચત જો જબ હું, સેવ કરન એ છે જન જે હા, સેવ કરન એ છે જન જે હા, હરિ નજી કટ કે સકત સોતે હા, હરિ નજી કસો ટકી સકત સો તે હા. શ્રીહરિ વારંવાર વઢે છતાં તે સેવકો શ્રીહરિનો અવગુણ લેતા નહીં. આવી રીતના જે સેવા કરનારા સેવક હોય તે શ્રીહરિ નજીક ટકી શકતા. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, એમની રીત ભાત પણ સર્વોપરી છે. સાગરમાં શ્રીહરિ એમ બોલ્યા, અમે કોઈકના પ્રેમને સ્વીકારતા પહેલા 5 વાર પરીક્ષા કરીએ છીએ. એનો પ્રેમ જો સાચો દેખાય ત્યાર પછી અમે એના પ્રેમને અંગીકાર કરીએ છીએ. કેળવણી માટે ભગવાન શ્રીહરિએ કેવું કામ કર્યું! 200 વર્ષ પહેલા સંતો ભક્તોની કેળવણી કરી, આજ્ઞા આપી, આજે 200 વર્ષ પછી પણ એ ભગવાન શ્રીહરિની એવી ને એવી આજ્ઞા પાળનારા સંતો અને ગ્રહસ્થ ભક્તો લાખોની સંખ્યામાં છે. આ કેળવણી જેવી તેવી કહેવાય. આપણી આજે કરેલી વાત આવતીકાલે કોઈ યાદ નથી રાખતું. ભગવાન શ્રીહરિની 200 વર્ષથી વાત આ સત્સંગમાં લાખો કરોડોના હૃદયમાં આજે પણ રેમા કરે છે. કારણ કે એ પરબ્રહ્મ છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, સર્વોપરી છે. આ બધી રીતભાત પોતાના ઐશ્વર્યથી એમણે પ્રગટાવી છે. પણ બંનેનો મહિમા છે દાદા. ભગવાનનો જેટલો મહિમા છે ને, એ ભગવાનની આજ્ઞા ખમી શકે ને એવા સેવકનો પણ એટલો જ મહિમા છે. ચુંબક હોય પણ સામે લાકડું મૂકો તો શું થાય? ખેંચાય? એ તો લોઢું હોય તો ખેંચાય, એમ ભગવાન છે પણ સામે મુમુક્ષુ ન હોય તો? બંનેનો મહિમા છે. બંને પક્ષને ધન્યવાદ આપવા ઘટે. શ્રીજી મહારાજની સેવામાં
વડોદરાવાળા નાથ ભક્ત અને ઉમાભાઈ આ બંને ભક્તો હતા. કેવી સરસ વાત આવી, મહારાજ રીજે કે ખીજે, પરંતુ બંને ભક્તો એક સરખી રાજીપાની સ્થિતિમાં રહેતા. ખીજાય તો પણ રાજી રહેતા, ખીજાય તો પણ રાજી રહેતા. બંને એમ માનતા ભગવાનની સેવા આપણને મળી છે એ જ મોટી કૃપા છે. મનમાં ક્યારે ઝાંખા ન પડતા, હસ્તે મોઢે સેવા કરતા, અને એમનો પ્રેમ સદાને માટે એક સરખો રહેતો. વચનામૃતમાં મહારાજ એમ કહે, સોનાના દોરા જેવું ભગવાનના ભક્તનું જીવન હોવું જોઈએ. બે પ્રકારના દોરા મહારાજના સમયમાં ચાલતા, એક મીણ પાયેલો દોરો, કંઠી માળા પરોવા માટે આજે પણ અમે સંતો આ મીણ પાયેલો દોરો વાપરીએ છીએ. તમે તો જોયો પણ નહીં હોય, દોરો સામાન્ય હોય એમાં મીણ ચોંટાડી દેવામાં આવે, પછી એ દોરો એવો શાર્પ બની જાય, અણીવાળો બની જાય, સોય કરતા પણ એ દોરો અણીવાળો લાગે. પણ કેટલી વાર ઠંડીમાં છે ત્યાં સુધી, શિયાળો આવે એટલે કડક થઈ જાય, પણ થોડી ગરમી પડે તો શું થાય, એવો ઢીલો થઈ જાય કે માળામાં પણ ન જાય, કંઠીમાં પણ ન જાય, પણ થોડી ઠંડીની અંદર જો રાખવામાં આવે ને તો. આજના લોકોના જીવન, લોકોનો પ્રેમ, લોકોનો ભાવ મીણ પાયેલા દોરા જેવો છે. શિયાળો આવે ત્યારે કડક દેખાય, થોડું સન્માન થાય, ભાવ વધી જાય, થોડી વાહવાહ થાય, ભાવ વધી જાય, મીઠો આવકાર આપવામાં આવે, ભાવ વધી જાય, આ સાચો ભાવ નથી. તમે તમારા દીકરાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરો છો? હમણાં જે વાત આપણે શ્રવણ કરીને, અત્યારે વેકેશનનો સમય ચાલે છે, વેકેશનના 2-2.5 મહિનાનો પીરિયડ એ બાળકો માટે અને બાળકોના માતા પિતા માટે પરીક્ષાનો સમય છે. તમારી પાસે સ્ટોર માટે ટાઈમ છે, તમારી પાસે બિઝનેસો માટે ટાઈમ છે. વાલા ભક્તો, દીકરાઓ માટે પણ થોડો સમય કાઢજો. આ કથા સાંભળી નિયમ રાખજો. આ અમેરિકાની એવી સત્ય ઘટનાઓ છે જે મેં સાંભળી નથી, અનુભવી છે, હરિભક્તોના ઘરે ગયા છીએ અને જોયું છે. મહિના મહિના સુધી ઘરમાં બાપ અને દીકરો બંને રહેતા હોય, ભેગા ન થાય, એકાબીજાનું મોઢું ન જોવે, શું આ ઘરમાં પ્રેમ, સમ, સુહૃદભાવ, આત્મીયતા ટકશે ખરી? તમે શું દીકરાને બિઝનેસ આપો એટલે દીકરો તમારો થશે? તમે શું દીકરાને સારી ગાડી આપી, કાર આપી, દીકરો તમારો થશે? સંસ્કાર આપતા પહેલા કાર આપવી એ તો દીકરા માટે જોખમ છે, માતા પિતા માટે પણ જોખમ છે. સંસ્કાર આપતા પહેલા તમે કાર દીકરાને આપો છો એનો મતલબ કે દીકરો સંસ્કારી નથી, કાર સ્પીડમાં ચલાવશે, ઓવર સ્પીડિંગ થશે, એની કે બીજાની જાનને જોખમમાં મૂકશે. તમારા માટે એટલા માટે ખતરો છે કે તમે જેને વાલામ વાલો ગણો છો દીકરો, આ કારનો કેવો દુરુપયોગ કરશે તમને કલ્પના નથી. માટે કારની સાથે સંસ્કાર આપો, સંપત્તિની સાથે સન્મતિ આપો, શિક્ષણની સાથે દીકરાને સત્સંગ આપો. આટલી વસ્તુ તમે યાદ રાખશો ને તો પણ ઘણું છે. શ્રીજી મહારાજે કેવી વાત કરી, પ્રેમને સ્વીકારતા પહેલા મેં 5 વાર પરીક્ષા કરીએ. આ નાથજી ભક્તની વાત આવી ને દાદા, એક બે નાની વાત કરું. વડોદરાના નાથજી ભક્ત, જોકે પૂર્વના મહામુક્ત હતા, એની સ્થિતિની આપણે વાત ન કરી શકીએ એવા બધા મુક્તો થયા. દાદા ખાચર, પર્વતભાઈ, ઝીણાભાઈ, સુરા ખાચર, આ કેટલા ભક્તોના જીવન આપણે યાદ કરીએ. આજે આપણા લોયાધામ પરિવારમાં પણ એવા નિષ્ઠાવાળા ભક્તો છે જેને યાદ કરતા અંતરમાં શાંતિ થાય, અમને સંતોને અહોભાવ થાય, ધન્યવાદ આપવાનું મન થાય. વડોદરાના નાથજી ભક્ત સત્સંગમાં જોડાયા, પતિ પત્ની બંને સત્સંગી, ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યમય જીવન. એમાં એક દિવસ એમના પત્ની અચાનક બીમાર પડ્યા. થોડા સમયમાં ભગવાન શ્રીહરિ એમણે કુસંગી લોકોને દર્શન આપ્યા. વડોદરા ગામના કુસંગી લોકોને દર્શન આપી અને કહ્યું, અમે સ્વામિનારાયણ ભગવાન છીએ. અરે તમે પેલા નાથભાઈના ભગવાન? હા, નાથજી ભક્તના અમે ભગવાન. તો આપ એના ઘરે કેમ ન ગયા, અમારે ત્યાં કેમ આવ્યા?
આવી રીતે લોકોએ આશ્ચર્યથી પૂછ્યું ત્યારે ભગવાન શ્રીહરિએ કહ્યું કે અમારે એ નાથજીભાઈના પત્ની બીમાર છે ને ધામમાં તેડી જવા છે એટલે અમે આવ્યા છીએ, તમને બધાને ખાતરી કરાવવા દર્શન આપ્યા છે. આમ કહી શ્રીહરિ અંતર્ધ્યાન થયા. થોડી વારમાં પેલા કુસંગી લોકો દોડતા દોડતા આવે ત્યાં તો ખબર પડી નાથજીભાઈના પત્નીએ દેહ મૂકી દીધો. વડોદરાના બિન સત્સંગી લોકો બોલવા લાગ્યા કે જુઓ જુઓ આણે સ્વામિનારાયણની કંઠી પહેરી તો સ્વામિનારાયણે એના ઘરવાળાની રક્ષા કરી નહીં. કુસંગીની દ્રષ્ટિ જુઓ. પણ નાથજી ભક્ત ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજસુ શ્રી ગોપાળ. દ્રષ્ટિ દ્રષ્ટિમાં બહુ બહુ સમજવા જેવું છે. નાથજી ભક્ત તો રાજી થયા કે મહારાજ મારા ધર્મપત્નીને ધામમાં તેડી ગયા એના પણ મોટા ભાગ્ય, મારા પણ મોટા ભાગ્ય. એ ધામમાં મૂર્તિનું સુખ લેશે અને આ લોકમાં હું વિશેષ ભગવાનનું ભજન કરી શકીશ. કેવા હરિભક્ત આ નાથજી ભક્ત. એની મહારાજે અનેક કસોટી કરી. એકવાર મહારાજના દર્શન કરવા ગઢપુર આવેલા, દર્શન કરી નીકળતા હશે એમાં શ્રીજી મહારાજે સભામાં પૂછ્યું પેલા વડોદરાવાળા નાથજીભાઈ હતા ક્યાં છે જુઓ ને. ગોવિંદરામ બેઠેલા ઊભા થયા જોવા ગયા. મહારાજ દેખાતા ને મહારાજ કે જુઓ ને નજીક કઈ દેખાય છે. ગોવિંદરામભાઈ પાછળ ગયા, નાથજીભાઈ આગળ, ગોવિંદરામભાઈ પાછળ. આમ કરતા કરતા એક દિવસ એક રાત, બે દિવસ બે રાત, ત્રણ દિવસ ત્રણ રાત. આ અત્યારે બોલવું સહેલું છે. આપણે અત્યારે કીધું હોય કોઈને કે પેલા ભગતને બોલાવી લાવો ને, આપણે તો વાત સાંભળીએ છીએ ને ગુરુને ચેલાની. રાતનો સમય હતો, નાની ઝૂંપડીમાં બંને જણા રહેતા હતા, એમાં સૂતા છે અને અચાનક બન્યું એવું ગુરુ મહારાજને વિચાર આવ્યો હમણાં આપણે ઊંઘી જશું આ દીવો સળગતો રહેશે તો આપણે દીવો સળગતો રહેશો તેલ બગડશે. શિષ્યને કહ્યું બેટા હવે આપણે સૂઈ જશું તો એક કામ કરને આપ, દૂર દીવો સળગે છે એને ઠારી નાખ, હવે તેલ બગાડવાની જરૂર નથી. ચેલાને થયું આ ક્યાં ઊભા કરે છે. પાછા ગુરુ મહારાજને કહ્યું ગુરુ મહારાજ એક કામ કરશું, હા આંખો બંધ કરી દઈએ એટલે દીવો ઠરી ગયો. દીકરા દામના નહીં કોઈ કામના, કોટી બદામના કીધું હોય આમ તો નીકળે આમ. પરિસ્થિતિ બહુ વિચિત્ર થતી જાય છે. કોણ કોનું માને, કોણ કોનું સાંભળે. ભગવાન સ્વામિનારાયણના આજ્ઞાંકિત ભક્તો, આજ્ઞાંકિત સંતો, એનો ઇતિહાસ જો લખવામાં આવે ને તો આ પૃથ્વી ઉપર સર્વોપરી સંતો ને સર્વોપરી ભક્તો પણ છે. મેં કહ્યું ને ભગવાનનો મહિમા તો અપાર છે, આપણે બોલી ન શકીએ, વર્ણવી ન શકીએ, વિચારી પણ ન શકીએ આટલો મહિમા. પણ એ મહારાજની આજ્ઞા ઝીલનારા પાળનારા સંતો ને ભક્તોનો મહિમા ઓછો નથી. ગઢપુરથી નાથજી ભક્ત ઉતાવળા ઉતાવળા ચાલતા ચાલતા છેક વડોદરાની ભાગોળમાં વિશ્વામિત્રી નદી, ત્યાં રાત રોકાયા હશે અને વહેલી સવારે પૂજા કરે અને આ બાજુથી ગોવિંદરામભાઈ આવ્યા ને ત્યાં પકડ્યા. શું છે ભાઈ, મહારાજ યાદ કરે તમને. કેટલા દિવસ? સાત દિવસ દાદા. બંને ભક્તો ત્યાંથી ને ત્યાંથી પાછા વળી ગયા. પોતાનું ગામ આવી ગયું હતું તો એમ પણ વિચાર ન કર્યો ચાલો ઘરે જઈએ, થોડો વિસામો કરી લઈએ પછી જઈએ. ત્યાંથી ને ત્યાંથી પાછા વળ્યા, ગઢપુર આવ્યા. મહારાજે ઠપકો આપ્યો. મહારાજ ક્યારે ગોવિંદરામ અમે તો કહ્યું હતું એ નજીકમાં હોય તો જોજો, તમે સાત દિવસ ગયા ભગતને ત્યાંથી ખોટા બોલાવીને લાવ્યા અને નાથજી ભગત તમને ખબર ના પડે કે અમારે એવું જો કંઈ કામ હોય તો તમે પહેલા તમને ન કહી દઈએ, અમે તો આજ્ઞા આપી તમે જાઓ. ભગત ઠપકો આપ્યો ચાલો અત્યારે ત્યારે પાછા નીકળી જાઓ. વાત આવીને કે ભગવાન રીજે કે ખીજે, રાજી થાય અથવા ખીજાય તો પણ એ ભક્ત તો હંમેશા રાજી રહેતા. વચનામૃત લોયાનું ચોથું, શ્રીજી મહારાજે પધરામણી કરવાની ના પાડી હશે, સાનુકૂળતા નહીં હોય એટલે પંચાળના ઝીણાભાઈ ઉદાસ થયા. મુક્તાનંદ સ્વામી આ વાત મહારાજને કરી અને શ્રીજી મહારાજે ઠપકો આપ્યો, જેની ભક્તિમાં મૂંઝવણ છે એની ભક્તિનો ભરોસો નથી. ભગવાન આવે તો પણ રાજી થવું જોઈએ અને ભગવાન કદાચ ન આવી શકે તો પણ સાચો ભક્ત એ તો રાજી જ થાય, મારા માલિકની જેવી મરજી.
માલિક આમ જ કરે, સંતો આમ જ કરે, સંતો મારે ત્યાં થાળ કરે જ, સંતો મારે ત્યાં પધરામણી કરવી જ પડે, આ સમજણવાળા ભક્તનું કામ નથી. આ આવો આગ્રહ સેવનારા ભક્તોએ સવળી સમજણવાળા ન કહેવાય. અને દાદા પોસિબલ ખરું, ગામમાં 10 હરિભક્તો હોય, 10-એ 10 આગ્રહ રાખે કે અમારે ત્યાં સંતો થાળ કરે, અમારે ત્યાં સંતો પધરામણી કરે, તો પોસિબલ ખરું? અત્યારે ખરેખર આ અમેરિકામાં ભૂતકાળ અમે જોયો છે, એક હરિભક્તને ત્યાં થાળ ન થયો હોય ને એને કેટલું દુઃખ થાય. 2 વર્ષ લાડુ બનાવ્યા હોય, 3જે વર્ષે સંતોને ટાઈમ ન મળે અને સંતો સાદો થાળ કરે, લાડુ ન બનાવે, તો હરિભક્તો દુઃખી થઈ જતા આવા દિવસો અમે જોયા છે, આવી અણસમજણવાળી ભક્તિ જોઈ છે. અને આજે ધન્યવાદ આપવાનું મન થાય આ લોયાધામ પરિવારના ભક્તો, કોઈને ત્યાં થાળ થાય અથવા કોઈને ત્યાં થાળ ન થાય, અરે કોઈકને ત્યાં પધરામણી પણ અમે સંતો નથી કરી શકતા. ઉલટાના ભક્તો એમ કહે, સ્વામી સંતોને તકલીફ પડે એવું તમે ના કરતા. હવે તમે મને કહો, રાજીપો કોના ઉપર થાય? દાદા શ્રીજી મહારાજ ખીજાયા નાથજી ભક્તને, નાથજી ભક્તે દંડવત કર્યા, હાથ જોડ્યા, મહારાજ માફ કરજો, મને તો એમ કે તમને કંઈક અગત્યનું કામ હશે એટલા માટે, અરે આ ગોવિંદરામ પણ આવો, ગોવિંદરામને પણ મહારાજ ખીજાયા. નાથજી ભક્ત ત્યાંથી ને ત્યાંથી પાછા વળી ગયા. કેવી સમજણ, કેટલું સમર્પણ. પંચાબ્દી મહોત્સવ આવી રહ્યો છે, પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞા છે, ફરજિયાત બધા ભક્તોએ આવવાનું છે. તો એ કેટલા ભક્તો ઢીલા છે, આઘા પાછા થયા કરે છે. પણ આજે યાદ કરીશ, આપણા મેકનમાં, મિલેજવિલમાં રાકેશ ભગત રહે છે, રાકેશ ભગતને સ્ટોર છે, સ્ટોર ચલાવનાર કોઈ માણસ મળે એમ છે નહીં. પરિસ્થિતિ એવી આવી કે હવે શું કરવું, આખા પરિવારે નક્કી કરી દીધું કે આપણે 10 દિવસ સ્ટોરને તાળું મારી, પણ ઉત્સવમાં તો જવું છે, જવું છે ને જવું છે. ધન્યવાદ છે આવા ભક્તોને, ધન્યવાદ કહેવાય ને. અરે અમારા ન્યૂજર્સીમાં રહેનારા કેટલા ભક્તો જે રજા નથી લઈ શક્યા. વાલા ભક્તો, આપણા સદગુરુની આજ્ઞા કેટલી પાળીએ છીએ ને એ આપણી નિષ્ઠા છે. મેં કહ્યું હતું ને, ઉપાસનાની કસોટી આજ્ઞામાં થાય છે, નિષ્ઠાની કસોટી વચન પાળવામાં થાય છે. આપણે જેટલું વચન પાળી શકીએ છીએ એટલી આપણામાં નિષ્ઠા છે, જેટલી આપણામાં નિષ્ઠા છે એટલી ભગવાન રક્ષા કરવાના, સત્પુરુષો રક્ષા કરવાના, કરવાના અને કરવાના. આ નાથજી ભક્તની તો મહારાજે એટલી બધી કસોટી કરેલી, નાથ ભક્ત એવા કસોટીમાં પાસ થયેલા, અને ભગવાન શ્રીહરિનો રાજીપો પણ એવો એમણે લૂંટેલો. સાગરમાં આપણે થોડા સમય પહેલા વડતાલની વાત સાંભળી હતી, વડતાલમાં જોબન પગી વગેરે ભક્તો, એમણે શ્રીજી મહારાજને કહ્યું, હમણાં જ રામનવમીનો સમયો જ્યારે ગયો ત્યારે આ કથા આપણે શ્રવણ કરેલી. હરિચરિતામૃત સાગરના પ્રસાદીના શબ્દો વાંચું છું. નિષ્ઠાવાળો ભક્ત કેવો હોય, જોબન પગે શ્રીજી મહારાજને હાથ જોડીને વિનંતી કરે છે, હે મહારાજ, રામદાસભાઈ સ્વામી પાસેથી અમને તમારી પ્રતીતિ આવી છે, તમારી ઓળખાણ થઈ છે. પ્રભુ હવે આ પ્રીતિ છોડાવી તેમ છૂટે એમ નથી, તમે ભાવે તેવા ચરિત્ર કરો પણ અમારો નિશ્ચય મટે એમ નથી. કદાચ દોષ દેખીને તમે અમને વિમુખ કરો તો પણ અમે તમારો દ્વેષ નહીં કરી શકીએ, તમે વિમુખ કરશો, કાઢી મૂકશો તો પણ મહારાજ અમે તો તમારા દાસના દાસ થઈ ગુલામ થઈને રહીશું. તમારા સંતો અને ભક્તો પણ તમારા સંબંધથી સદા નિર્દોષ છે, અને મહારાજ અમારામાં તો અપાર દોષ છે, તમે જો ઘર છોડવાનું કહો તો કદાચ અમને કરતા વાર લાગે, અમે તો આવા કાચા છીએ. ભગવાનનો ભક્ત કોને કહેવાય જેને પોતાના દોષ દેખાય? ભગવાનનો ભક્ત કોને કહેવાય ગમે એટલું કરતો હોય છતાં પણ એમ થાય મેં કંઈ કર્યું નથી? જોબન પગી જેવું સમર્પણ જેનું છે, સત્સંગ કેવો જોબન પગીનો, એ વાત કરે છે. મહારાજ અમે તો કાચા હરિભક્ત છીએ, પણ મહારાજ એક વાતની ખાતરી આપીએ છીએ, તમે ગમે એવું અપમાન કરશો તો પણ અમે સહન કરી શકશો. કઈ ખાતરી આપી? ગમે એવું અપમાન કરશો તો પણ અમે સહન કરી શકશો. અમને કહેવામાં, વઢવામાં તમે ક્યારે સંકોચ ન કરતા, એમ ન માનતા મોટા છે,
કહીશું તો શું થશે? મહારાજ, અમે ખાતરી કરાવીએ છીએ તમે ગમે તેવા વઢશો તો પણ વાંધો આવશે નહીં. શું આવ્યું જો સાગરમાં? હરિકો દોષન ગ્રહ તક બહું બેર બેર બર ચત જો જબ હું. વારંવાર શ્રીહરિ વઢે છતાં પણ શ્રીહરિનો અવગુણ ન લે એવા સેવક એને શ્રીહરિ સાથે રાખતા. શું આજે ઘરમાં પરિવારમાં કોઈ કોઈને વઢી શકે ખરા? કોઈ કોઈને ટોકી શકે ખરા? સગા બાપ દીકરાને આજે કશું કહી શકે છે? બધા પ્રશ્નનું કારણ આટલું જ છે. યાદ રાખો, મીઠી સાકર ખાવાથી ડાયાબિટીસ થાય છે, એમ મીઠી વાતો કરવાથી પણ ડાયાબિટીસ જેવા રોગ થાય છે. ક્યારેક કડવી વાત કરવી જોઈએ, કડવી વાત સાંભળવી પણ જોઈએ. સામેવાળું સાંભળે કે ન સાંભળે એવો વિચાર કરી આપણે ન કરીએ તો આપણે પણ મહારાજના ગુનેગાર બનીએ છીએ. કહેવું એ આપણી ફરજ છે. અમે સંતો તમારા રોટલા ખાઈએ છીએ. વચનામૃતમાં મહારાજ બોલ્યા, ગ્રહસ્થ હરિભક્ત અન્ન વસ્ત્રે કરીને જેમ સેવા કરે છે એમ ત્યાગીએ ભગવાનની કથા વાર્તાએ કરીને સાચી વાત કહેવે કરીને ગ્રહસ્થની સેવા કરવી. માટે વાલા ભક્તો, આપ સર્વેને વિનંતી, વેકેશનનો સમય ચાલે છે. તમારા દીકરાઓ પાસે આ 2-2.5 મહિનાનો પીરિયડ બહુ કિંમતી છે. એની પાસે સમય છે, શક્તિ છે. તમે ખાલી એને દિશાદાન આપો, માર્ગદર્શન આપો, એની સાથે સમય કાઢી થોડી વાર બેસો. અઠવાડિયામાં એટલીસ્ટ એક દિવસ તો ઘર સભા કરો. તમે આ 2.5 મહિનામાં તમારા દીકરાની સાથેનું અંતર બહુ ટૂંકું કરી શકો એટલી તાકાત આ સમયમાં છે. પણ ક્યારે થાય? આત્મીયતા હોય, સુહૃદભાવ હોય તો થાય ને બધું. જોબન પગીની કેવી નિષ્ઠા! સાગરમાં થોડા સમય પહેલા જ આપણે આ વાત સાંભળી હતી. અરે, એકવાર દાદા ખાચરે સાગરની અંદર વાત આપણે બહુ સમય પહેલાં આવી હતી. મહારાજને વિનંતી કરી, મહારાજ તમે અમને વેચી નાખશો ને તો પણ અમને ક્યારેય તમારી મૂર્તિમાં ભાવમાં ફેર નહીં પડે. બીકે તો મેં બીક જાઉં, હે તમે વેચી નાખો તો વેચાઈ જશું પ્રભુ. અમે હરિશ્ચંદ્ર રાજા સત્યને ખાતર વેચાયા. અને દાદા ખાચરની વાત આપણે જાણીએ છીએ. ભગવાન શ્રીહરિ આજ્ઞા કરે, હજી તો પિતાજીનું મૃત્યુ થયું છે, બાપુજીનું 12મું આવ્યું નથી, એ પહેલાં દાદા ખાચર એમના ચારે ચાર બહેનો ઉઘાડા પગે ઉપવાસ હતો પારણા પણ ન કરવા દીધા અને નીકળી પડ્યા છે ગામ છોડીને. સર્વસ્વ શ્રીહરિને અર્પણ કરીને પૂજ્યપાદ ગુરુજીના મુખે આ કથા સાંભળીએ ને આપણા રોમ પુલકિત થઈ જાય, આંખ આંસુથી છલકાવા લાગે. શું દાદા ખાચરનું જીવન, શું એનું સમર્પણ, શું એની નિષ્ઠા, કેવું એનું આજ્ઞા પાલન! આપણે તો કેવા લબાડ છીએ, કેવી છટકબારી શોધીએ છીએ. ભગવાનની આજ્ઞા પાળવામાં ખબરદાર થશું ને કામ થઈ જશે. હા, શ્રીજી મહારાજ આ બધી પરીક્ષા એટલા માટે જ કરતા. સંતો ભક્તોની કસોટી કરવાનું કારણ જ એ. કેવી કેવી કસોટી કરતા, સમય આપણો થયો છે પણ એક બે નાની વાત કરી દઉં. રામાનંદ સ્વામીનું પણ આવું અંગ. મુકુંદદાસ એટલે કે મુક્તાનંદ સ્વામી સરદારમાં તુલસીદાસજીના આશ્રમના મહંત સ્થાને બેસી ગયા હતા. આટલી મોટાઈ સ્વામીને મળી હતી. એ મુકુંદદાસ રામાનંદ સ્વામી સરદારમાં પધાર્યા, કથા સાંભળવા આવે. તુલસીદાસજીને ગમ્યું નહીં, ધમકી મોકલી. રામાનંદ સ્વામી ના પાડી દીધી કે મુકુંદ તમે કથામાં ન આવતા, તમારા ગુરુને ગમતું નથી, ન આવતા. મુકુંદદાસ તો એવા મુમુક્ષુ હતા, સત્યની શોધમાં હતા, સાચા સંત એને મળ્યા હતા, ઓળખી લીધા હતા. રામાનંદ સ્વામી ના પાડી તો પણ મુકુંદદાસ નવેડામાં, લોકો બાથરૂમ જાય એવી જગ્યાએ, ગંદી જગ્યાએ ઊભા રહી, આખી રાત ઊભા રહી, ત્યાં ઊભા રહીને કથા સાંભળતા. આવો ખપ જોયો. રામાનંદ સ્વામી વઢી ધખી ત્યાંથી નીકળી ગયા. કહ્યું કે તમારા ગુરુ ચિઠ્ઠી આપે, આજ્ઞા કરે તો અમે તમને રાખીશું. મુકુંદદાસ છૂટે હાથે સદાવ્રત આપવા લાગ્યા. ગુરુ મહારાજે કહ્યું, અરે મુકુંદદાસ, તમે આમ ખુલ્લે હાથે આપશો તો આપણે શું કરશું? મુકુંદદાસ કહે, ગુરુ મહારાજ આપણે યાત્રા કરવા જશું, એમાં શું ચિંતા છે, યાત્રામાં જશું, ભીખ માગીને ખાશું. અને તુલસીદાસજી ખીજાયા, યાત્રામાં જવું હોય તો અત્યારે ઉપર જા, આમ નહીં ચાલે. મુકુંદદાસજી હાથ જોડ્યા, ગુરુ મહારાજ એક ચિઠ્ઠી લખી આપો,
આ શિષ્યને હું જવાની રજા આપું છું, જ્યાં જવું હોય ત્યાં છૂટ છે, આટલું લખી આપો, લખી આપો. મુકુંદાસ તો રાજી થઈને નીકળી ગયા ચિઠ્ઠી લઈ. બંધિયા ગામમાં રામાનંદ સ્વામી બિરાજમાન છે, આવે છે. સ્વામીએ તુરંત પૂછ્યું, ચિઠ્ઠી લઈને આવ્યા છો, આજ્ઞા લઈને આવ્યા છો? હા. આ ચિઠ્ઠી જો, વાંચો. ચિઠ્ઠી વચાવી અને રામાનંદ સ્વામી એટલા બધા રાજી થાય. પણ સ્વામીને થયું, કસોટી તો કરવી જોઈએ. એવામાં સભામાં મૂળુભાઈ નામના ગ્રહસ્થ હરિભક્ત બેઠા છે. સ્વામીએ કહ્યું કે આ મૂળુભાઈને ત્યાં સાતી નથી, હમણાં નોકર નથી, તો તમે થોડા દિવસ ત્યાં એમના ખેતરમાં હળાકવા માટે જાઓ ને. સાધુ થવા માટે આવ્યા છે, આટલી મોટી મહંતાઈનો ત્યાગ કર્યો છે, કેટલું એનું સમર્પણ, અને શું આજ્ઞા કરી? મૂળુભાઈના ખેતરમાં સાતી તરીકે રહેવાની અને હળ હાંકવાની. અને શું એ રામાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને પણ કરોડવાર વંદન કરવાનું મન થાય. સ્વામી મૂળુભાઈના ખેતરમાં હળ હાંકવા તૈયાર થયા. ગયા પણ ખરા, રહ્યા પણ ખરા. મૂળુભાઈએ પછી વિનંતી કરી એટલે સ્વામીએ બોલાવી, દીક્ષા આપી અને મુક્તાનંદ સ્વામી નામ પાડ્યું બંધિયામાં. વિચારો, સોનાને શુદ્ધ કરવા માટે અગ્નિમાં તાવવું જરૂરી છે, એમ તમારા કે મારા જીવનને કસોટીમાંથી પસાર કરવું એ જરૂરી છે. એટલે વચનામૃત પ્રથમનું 61મું મહારાજ બોલ્યા, સાચો ભગવાનનો ભક્ત તો જેમ કસણીમાં રાખે ને એમ વધારે રાજી થાય. રોબિન શર્માનું બહુ સરસ પુસ્તક, એમાં એણે એટલી સરસ વાત લખી, ઓબ્સ્ટેકલ્સ આર ધ કોસ્ટ ઓફ ગ્રેટનેસ. જીવનમાં આપણને જે વિઘ્નો આવે છે, કષ્ટો આવે છે, દુઃખ આવે છે, આ દુઃખ એ શું છે? ધેટ ઇઝ ધ કોસ્ટ ઓફ ગ્રેટનેસ. એ કિંમત ચૂકવ્યા વિના કોઈ મહાન બની શકતું નથી. જેટલું કષ્ટ વધારે સહન કરી શકે એટલું એ વધારે સમર્થ થાય. સાગરમાં મહારાજ બોલ્યા, જે વધારે સહન કરે છે આ સત્સંગમાં એટલો મોટો જાણવો, એટલો મહાન બને છે. આપણે આજના સમાજમાં એટલા ડેલિકેટ બનીને જીવીએ છીએ કે કોઈ કોઈને કહી જ નથી શકતું. માટેવાલા ભક્તો, શ્રીજી મહારાજની તો કેટલી વાતો, ખોરાસાના રાજાભાઈની વાત આવી જ છે, તમે બધા જાણો છો. દીક્ષા લેવા માટે આવે, ઘર બાર બધું વેચી બધા રૂપિયા મહારાજના ચરણમાં મૂકે. મહારાજ પૂછે, રાજાભાઈ સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું છે? મહારાજ, તમે જેમ કહો એમ કરીશું. તો તમે આગતરાયના પર્વતભાઈ, એને ત્યાં હળ હાંકનાર માણસ નથી, ત્યાં જાઓ. ઇતિહાસમાં એવું છે, કોઈ જગ્યાએ 12 વર્ષ, કોઈ જગ્યાએ 14 વર્ષ. 12 વર્ષ સુધી એક મોટો મોટો માણસ, આબરૂદાર માણસ, અને બીજા પર્વતભાઈ જેવા હરિભક્તને ત્યાં 12 વર્ષ નોકર થઈને હળ હાંકવાની સેવા કરે, પુરુષોત્તમ નારાયણની આજ્ઞાથી કેવી નિષ્ઠા દાદા. ભગવાન શ્રીહરિ આવી કસોટી કરતા અદ્ભુતાનંદ સ્વામી સાધુ થવા આવે. કડુ ગામના કલ્યાણદાસ લગ્નના માંડવે હતા, ફેરા ફરતા હતા. શ્રીજી મહારાજની ચિઠ્ઠી આવે 18 ગામધણીઓ ઉપર, મોટા પટેલિયાઓ, મોટા દરબારો ઉપર. એમાં મેથાણના અજા પટેલ, મોટા પટેલ ખબર છે ને, અજા પટેલ ચિઠ્ઠી વાંચે, આ ચિઠ્ઠી મળતાની સાથે નીકળજો, ભાણાને પરણાવે છે. અજા પટેલ નીકળવા તૈયાર થયા, વિચાર થયું ભાણાને કાનમાં કહી દઉં. કાનમાં કીધું, મહારાજની આજ્ઞા છે. ક્યાં જાઓ છો પણ? ગઢડા સાધુ થવા. અરે પણ ક્યાં, શું આજ્ઞા છે? ખાનગીમાં ચિઠ્ઠી બતાવી. વિચાર તો કરો, લગ્નના માંડવેથી આ કલ્યાણદાસ કહે તો આ મહારાજે આજ્ઞા કરી તો મારે સાધુ થવું. અરે પણ તમે તો, મારે સાધુ થવું છે. મામા કે બોલતો નહીં, બધા મામા અને ભાણે બે સાધુ થવા માટે તૈયાર થયા. લગ્નના મંડપમાં પત્નીને ત્યાં ત્યાં કહી દીધું, મીંઢોળ બાંધ્યું છે, છેડાછેડી કરેલી છે, ત્યાં જ કહી દીધું ફેરા ફરતી વખતે, જો તું મારી બેન અને હું તારો ભાઈ, મારે તો સાધુ થવું છે, મારા મહારાજની આજ્ઞા આવી ગઈ, નામ હતું નહીં, સાધુ થવા નીકળી પડ્યા. કથા ઘણી લાંબી આપણે સાંભળી છે, મારે એ કહેવું છે. સાધુ થવા આવે, 18 18 બધા આવ્યા છે. વિગેરે લખ્યું હતું એમાં કલ્યાણદાસ આવ્યા લગ્નના માંડવેથી. મહારાજે બધાને પછી પાછા જવાની આજ્ઞા કરી. કલ્યાણદાસે કહ્યું, પ્રભુ મને પાછો ન મોકલો. એની ઉત્તમ મુમુક્ષુતા જોઈ મહારાજે કહ્યું, અમે સાધુ કરીશું, બસ તમારી ઈચ્છા છે ને, પણ એક અમારી આજ્ઞા છે, કસોટી છે, પરીક્ષા છે, તમારે આપવી પડશે. કઈ? સાધુ કર્યા. અદ્ભુત કામ કર્યું હોવાથી અદ્ભુતાનંદ સ્વામી નામ પાડ્યું.
અને આજ્ઞા કરી કે તમે તમારું ગામ કડુ એ ગામમાં જઈને ભીખ માગી આવો, અને તમારા સસરાનું ગામ મેથાણ એ ગામમાં પણ ભીખ માગીને, બે ગામમાં ભિક્ષા માગીને આવો, પછી સાધુ કરીએ, અમારી સાથે રાખીએ. આ નાની કસોટી છે. આવી આકરી કસોટી શ્રીજી મહારાજ સંતોની હરિભક્તોની રોજ કરતા. શેખ મિયાની કેવી કસોટી કરી, એ કસોટીમાં પાસ થાય એને સાથે રાખતા, એના ઉપર રાજીપો દેખાડતા. એટલા માટે શ્રીજી મહારાજ આવી એકાંતિક સંતો ભક્તોની ફોજ તૈયાર કરીને ગયા. અને આપણે શું રોજ કરીએ છીએ? લલોચપો રાખીએ છીએ, આને ખોટું લાગી જશે, આને આમ લાગી જશે, આને આમ લાગી જશે, ભગવાનને કેમ લાગે વિચાર કરતા જ નથી. એટલા માટે પ્રશ્નો થાય છે. સાગરની આ વાત યાદ રાખજો. લો, નાથ ભક્ત કેવા હતા? રીજે કે ખીજે તેમ છતાં અખંડ રાજી રહેતા, એમ માનતા આપણને ભગવાનની સેવા મળી એ જ મોટી કૃપા છે. મનમાં ક્યારેય ઝાંખા પડતા નહીં, હસ્તે મોઢે રાત અને દિવસ સેવા કરતા, એવો પ્રેમ સોનાના દોરા જેવો એક સરખો રહેતો એમનો. મહારાજ વારંવાર બધાને ટોકતા, છતાં પણ જેને અવગુણ ન આવે એવા જે સેવક હોય એને શ્રીહરિ સાથે રાખતા. સાચા સેવક કેવા હોય, સાચા સેવકની શું શું કસોટી છે, સેવક તરીકે કોને રાખવો જોઈએ, એ બધી આ વાત. હજી તો ઘણી બધી વાતો છે. 12 ચોપાઈ સુધીની કથા પૂરી થઈ છે, આગળની કથા આવતીકાલે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.